જય મુરલીધર મિત્રો, સ્વાગત છે તમારું આપણી નવી નવા વિડીયોમાં, નવી ચેનલમાં. અને આજે આપણે એક ખેડૂતની વાત કરવાના છીએ કે જે અવારનવાર જીરાનું વાવેતર કરે છે અને તેઓ જીરાની અંદર એવું સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે આજથી વર્ષ. તો આપણે તેમના પાસેથી માહિતી મેળવીએ કે તે જીરાની અંદર શું એવી ટ્રીટમેન્ટ કરે છે કે આપણે બધાએ સારું ઉત્પાદન મેળવી શકીએ. તો પહેલાં આપણે એમનો પરિચય લઈ લઈએ. તો ભાઈ, તમારું નામ? મારું નામ રાજુભાઈ પાટેલ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળી તાલુકાનો વિંજલપુર ગામ છે. અને જીરું દર વર્ષે હોય છે, આ વર્ષે 11 વીઘાનું જીરું છે આપણે. તો તમે પહેલાં એ અમને જણાવો ખેડૂત મિત્રોને કે તમે જીરાનું વાવેતર કયા મહિનામાં કરો છો અને એ મહિનામાં આપણે બેસ્ટ સમયગાળો કયો રહીએ ટૂંકમાં જીરાના વાવેતર માટે? મારે તો 18 નવેમ્બરે વાવેલ છે, 18 થી 30 સુધી વાવી શકાય, 18 પહેલાંય વાવી શકાય ટૂંકમાં 10 દિવસ નવેમ્બર મહિનામાં. અને મારે 18 નવેમ્બરમાં વાવેલું છે આ જીરું. અને જીરાની અંદર તમારે કઈ જાત તમે પસંદ કરી છે? જાત જીરામાં તો મોન્સૂન બધી વેરાયટી સારી આવે, પણ મારે જીરું છે આપણે તુલસી 5 નંબર એટલે 5 નંબર જીરું છે. અને જીરાની અંદર તમે વીઘાના હિસાબે કેટલા કિલાનો દર રાખો છો? એમાં આપણે જમીન ઉપર આધાર હોય, તો અમારી જમીનમાં તો બી બધું ઉગી જાય, એટલે મારે 11 વીઘાનું જીરું છે ને એમાં આપણે 9 થેલી વાવેલ છે, તો એ ઘાટું જ ઉગેલ છે. અમુકની જમીનમાં વીઘે 2 કિલાનો દર રાખી શકાય. 2 કિલા એટલે તમારે 2.5 કિલા જેવું? 2.5 કિલા આસપાસ આપણે વાવેલું છે. તો મિત્રો, 2.5 કિલાનું વાવેતર આ ખેડૂતભાઈ કર્યું છે. અને બીજું કે તમે જીરું ઉગી ગયા પછી એમાં કેટલા દિવસે આપણે સ્પ્રેની તમે શરૂઆત કરી હતી? આપણે ફૂગનાશક દવા તો આ વખતે શરૂઆત બહુ મોડી કરવાનું એમાં, પણ આપણે મોલોમસી કે થ્રીપ્સ વહેલી આવી જાય ને તો એની ટ્રીટમેન્ટ વહેલું ચાલુ કરવાનું હોય, પણ હવા તો બહુ આવી નથી. મહી અને થ્રીપ્સ બેમાંથી એક આવી નથી, એટલે ફૂલ અવસ્થા સુધી તો બહુ કંઈ દવા છાંટી નથી. ફૂલ અવસ્થા શરૂ થાય, મોગરી નીકળે ને આપણે જીરામાં, તે પછી ફૂગનાશકનો આપણે પહેલો રાઉન્ડ કર્યો હતો અને પ્રથમ રાઉન્ડ આપણે ગેલેલિયાનો કર્યો હતો. દવાનું નામ છે અંતિમ, ઈ દવા છે, એનું રિઝલ્ટમાં મહી નું રિઝલ્ટ બહુ સારું આવ્યું હતું અને ઝીણી મોટી થ્રીપ્સ એમાં મરી જાય, બે ભેગું કામ થાય. અને એમાં ત્રીજું ટેકનિક આવે છે આપણે ફૂગનાશક, એટલે ઈ દવા બધી કરતા બેસ્ટ રહી આઠ દિવસ જારવી, પછી આપણે એક પાવડર ફોર્મમાં રાઉન્ડ કર્યો હતો, એમાં M45 અને જટાયુ અને ટ્રાય સાયક્લોજન એ દવા છાંટી હતી. એના પછી ટૂંકમાં 8 દિવસ ચારવી, પછી એક વખત આપણે અર્ગોન મેળવ્યું, અને એના પછી 10 દિવસ ચારવી, પછી વળી ગેલેલિયો, અને એના પછી 8 થી 10 દિવસ ચારવી, વળી પાછું આપણે આ પાવડર એટલે કે જટાયુ અને ડાયથેને M45 અને ટ્રાય સાયક્લોજન, આવી રીતે 8-10 દિવસે આપણે રાઉન્ડ કરેલા છે બધા. 8-10 દિવસે તમે 4-5 રાઉન્ડ ટોટલ લીધા છે. એમાં હવામાન સારું હોય તો મોટો ગાળો રાખી શકાય 10-12 દિવસ નો, હવામાન ફેરફાર વાળું હોય તો થોડોક ટૂંકો ગાળો રાખી શકાય, તો વાંધો ના આવે. પછી આ અત્યારે આ જીરું છે, અત્યારે આમ ફૂલ સારી કન્ડિશનમાં છે, આમ માથે થારી ફેરવી નહીં ટાઈપનું, અત્યારે ફૂલ ગ્રોથ ને વોલ ને બધી રીતે સારામાં સારી છે. તો હવે આ જીરું અત્યારે કેટલા દિવસનું થયું છે અને હવે આ કેટલા સમયે પાકશે? આ જીરું આપણે હવે 18 તારીખ આવે ને, આજે કેટલી તારીખ છે? આજે આપણે 6 તારીખ છે, 18 તારીખે 3 મહિના પૂરા થાય, તો મારા હિસાબ પ્રમાણે 3.5 મહિના જેવું દુખ્યું ફૂલ મળીને, 18 તારીખથી 18 તારીખ 3 મહિના અને 15 દિવસ જેવું દુખીએ, હજી આ 20 દિવસ ઉભી જશે. હવે આ 20 દિવસની અંદર આ એનિમલ ઉપર આપણે કોઈ રાઉન્ડ લેવાના થશે જીરામાં? હવે હવામાન સારું રહે તો હજી તો મેં ગઈકાલે એક છેલ્લો સ્પ્રે કર્યો છે, એ અર્ગોનનો કર્યો છે, અને આમાં છેલ્લે થ્રીપ્સ આવી હતી, તો થ્રીપ્સમાં તે આપણે ચીની કમ આવે ને એને એક યોમેક્સ એમાંથી બેમાંથી ગમે વાપરી શકાય, મેં તો અડધી પડી હતી આપણે ચીની કમ ને બાકી યોમેક્સ આવે ને એ લીધી હતી, તો એ લઈને છઠું તો રિઝલ્ટ આવી ગયું છે, થ્રીપ્સ છે નહીં. હવે આની અંદર કદાચ કોઈ પણ જીવાત દેખાય તો
જીવાત માટે હજી કદાચ હવામાન ઝાકરું ને આવીને આવી આવે ને તો મહી આવવાની શક્યતા છે, તો આપણે મહીનો રંગ લેવો પડે. અને મહી ના આવે તો વારંવાર આપણે નિરીક્ષણ મારી રાખીને કંઈ જીવાત ના હોય તો તો જીવાતની તો કંઈ જરૂર રહે નહીં. અને આમાં હજી પાછા ગઈકાલે દવા છાંટી છે આપણે, અને હવે અઠવાડિયું થાય ને એટલે વળી પાછું આપણે પાવડર મારા હિસાબ પ્રમાણે હજી એક રાઉન્ડ તો ફાઇનલ કરવો જ પડશે અથવા બે. બગાડ ના હોય તો એ બે છાંટી શકાય. અઠવાડિયે ટૂંકમાં એક નોર્મલ સ્પ્રે કરાય, એક હાઈ સ્પ્રે કરાય, એટલે મારા બજેટમાં આપણે સરળ બી. તમારે અત્યારે કેટલા વીઘાનું જીરું છે? તમને ઉત્પાદન આશરે વીઘા દીઠ કેટલું તમે થાય? મારે આ 11 વીઘાનું જીરું છે. આ બધું જો તમે જોઈ રહ્યા છો ને એ 11 વીઘાનું જીરું છે. તો આની પહેલાં જીરું હતું ને એ 8 વીઘાનું જીરું હતું, અને એને આપણે 24 દિવસે પાણી મૂકી દીધું હતું. આ વખતે એ ચોથું પાણી 24મે દિવસે કાઢ્યું. અને અત્યારે જમીન થોડીક દેશી ખાતરવાળી છે એટલે વલ વધુ છે, એટલે 10-12 મણ વીઘે થાય ને એ અંદાજ છે આપણો. વીઘે 10-12 મણ તો અંદાજ છે ને, 10-12 મણ એટલે સારામાં સારું ઉત્પાદન કહી શકાય. અને આમાં ઉતારા તમારે આમ ઉતારો લીલો સુકારો કોઈ એવો તો? લીલો સુકારો બધાય જેને સુકારો જે જમીનમાં સુકારો ના આવતું હોય ને એ આપણે મેં 24 દિવસે છેલ્લું પાણી કાઢીને મૂકી દીધું હતું. પછી આપણે 35 દિવસ કે 40 દિવસ પાણી બે ને તો આનાથી વધારે ઉત્પાદન મળે. આપણે 10-12 મણ મળે ને એનાથી વધુ મળે. પણ અમારે બહુ જ મોડું પાણી હોય ને તો આ જમીનમાં સુકારો આવે છે, અને તો આ થતું હોય ને એનાથી ઓછું થાય ઉત્પાદન. એટલે અમે 24મે દિવસે પાણી મૂકી દીધું, એટલે આપણે 10-12 મણ જેવું જીરું થાય તો પણ ઉતારો જે જમીનમાં ના આવતું હોય ને પાણી વધારે પાઈએ ને તો આનાથી ઉત્પાદન વધુ મળે. પણ આમાં સુકારો બહુ નથી આવ્યો. તો મિત્રો જો આ જીરું એમાં 4 જ પાણી આપેલા હે, એમાં 3 પાણી તો તમારે અવારના સમય પ્રમાણે જીરું ઉગવું. હા, તે પછી 1 જ પાણી આપેલું છે. હા, તો ટોટલ 4 પાણી આપેલા હે, અને 4 પાણીની અંદર આ જીરાની અંદર સારામાં સારો ગ્રોથ છે. તો આપણે આમ માથે તમે થારી ફેરવી દો એ ટાઈપનો અત્યારે આમાં ગ્રોથ તમે જોઈ શકો છો. અને આ જીરું 10-12 મણ થાય એટલે સારામાં સારું ઉત્પાદન આપણે એવું કહેવાય. તો ખેડૂત મિત્રો, તમારે જો કોઈ જીરું વાવેતર કરતા હોય તો આ પ્રમાણે તમારે ટ્રીટમેન્ટ કરવી જોઈએ, જે વિડીયોમાં ભાઈએ કીધેલી એ પ્રમાણે. તો તમારે બજેટમાં પણ સારી રીતના રહીએ અને જીરુંનું ઉત્પાદન પણ આપણે સારી રીતના મેળવી શકીએ. પછી ફૂગનાશકના રાઉન્ડમાં એવું છે કે આપણે 10 જે વાતાવરણ ખરાબ થાય ને આપણે 15 દી કાઢી જઈએ તો પછી જીરામાં બગડ આવી જાય. બગડ આવ્યા પછી તમે એમાં ગમે એવી દવા છાંટી લ્યો, પછી એનો કોઈ અંત છે નહીં. પછી જીરું બગડતું હોય એટલે બગડતું જ જાય. પછી તમે રોકવા જાઓ એટલે તમારે દવાનો ખર્ચ પણ વધી જાય અને તમે ધાયરું ઉત્પાદન લઈ ના શકો. એટલે આ રીતના જે વિડીયામાં જે ભાઈ બોલ્યું એ રીતના અર્ગન અને આપણી ગેલેરિયો પછી M45 પાવડર ટ્રાયસાયક્લોજન એના અંતે આમ આ મોર ઓલો ને એક આ એક ઓલો ને એક આ એ રીતના રાઉન્ડ તમારે લેવાના, જેથી કરીને આપણે બજેટમાં પણ ઓછું રહીએ અને હીરાનું ઉત્પાદન. 24 દિવસે આપણે પાણી મૂકી દઈએ ને જે જમીન જાડી જમીન હોય અને 24 દિવસે પાણી મુકાઈ જાય ને તો એ ગ્રોથ થઈ જ જાય છે જીરામાં. એમાં 2 ફાયદા થાય, દવાઈ ઓછી છાંટવી પડે અને છેલ્લે આપણે ઉતારો જેને આવતો હોય ને ઉતારાથી જીરું જે ગુલાબી થઈને બેસી જાય ને ઊભા સુકારા આવે ને એના લીધે ઓછા પાણી પાય ને જાડી જમીન હોય ને તો એમાં દવાઓનો ખર્ચો ઓછો આવે અને આપણે જીરું સરેરાશ સારું થાય. તો મિત્રો, આ હતી આપણે જીરાનું માહિતી. અને આ જીરામાં ફક્ત 4 પાણી જ આપેલા, અને બધા એમ કહેતા હોય કે 60 દીએ પાણી અમે પાયું, 70 દીએ પાયું. એ જમીનમાં અને એ જમીનમાં પણ એ પાઈ શકાય, પણ એ જીરાને પછી બગડવાના ચાન્સ વધુ છે. એટલે આ જીરું એ જો 4 પાણીમાં આ જીરું 10-12 મણ થતું હોય અને કોઈ જાતનો ઉતારો ના આવતો હોય તો આ રીતની ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ. અને સુકારો હંમેશા માટે 24 દિવસ પછીનું જે પાણી આવે ને એમાં વધારે આવે. અત્યાર સુધી આપણે પાણી પાતા હોય એમાં 24 દિવસ સુધી પાણી પાય ને એમાં સુકારો નથી આવતો. પછી 24 દિવસ પછી આપણે 30-35 દિવસે પાણીનો એક ક્યારો પાઈ ને તો એમાં સુકારો આવે. એટલે હું દર વર્ષે આપણે 24 દિવસ થાય ને એટલે પાણી મૂકી દઉં અને તોય મારે ગ્રોથ થઈ જાય છે જમીન જાડી છે. એટલે તો આ હતી આપણે જીરાની માહિતી. અને જો કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો અને તેનો જવાબ તમને ચોક્કસથી મળી જશે. બાકી જો આમ આખે આખો ઘેરો ક્યાંય આમ ટૂંકમાં એવું નથી કે અહીંયા બગડેલ છે, સોલિડ જ છે આખે આખો ઘેરો, એ 1 ક્વોલિટી જીરું છે.
વાહુથી પૂરેપૂરું ગ્રોથમાં જ છે બધું.